सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहरप्रकाशे हृदि दर्शितरम्यदिव्यरूपम् भगवन्तं तामहं हरि हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्न पावृणो सत्यधर्माय दृष्टये सत्यधर्माय दृष्टये સંવત 2080 શ્રાવણ વદ 14 રવિવાર તારીખ 1 સપ્ટેમ્બર 2024 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ. આજે રવિવાર છે. સાંજે 5:30 વાગે કુંડલધામ મુકામેથી વાલા ગુરુજી આપણને સૌને રવિ સભાનો લાભ આપવાના છે. દરેક ભક્તજનો જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં રવિ સભાનો ખૂબ લાભ લે. થઈ શકે તો ભેગા મળી રવિ સભાઓ યોજે. કેમ જે જ્યાં જ્યાં ભેગા મળી અને સભાઓ થાય છે ત્યાં એકબીજાના વાઇબ્રેશન, એકબીજાનો સહારો, એકબીજાનું જોઈ જોઈને પણ જોમ ચડે, આવા બધા ખાસા ફાયદાઓ થાય છે. જેઓ એકલા અટુલા છે એ બહુ જ બળિયા હોય તો વાંધો બહુ ન આવે, પણ ભલભલાનું બળ માયા ઉતારી નાખે એવો આજનો દિશકાળ છે. એટલે સમૂહમાં ભેગા થઈને 2, 4, 5, 25, 50, 100, 500, 1000 ભેગા થઈને જ્યાં કથા, કીર્તન, ધૂન, ભજનનો માહોલ જમાવે છે એને ફાયદો સવિશેષ થાય છે. એટલા માટે ગામડાઓમાં, શહેરોમાં થઈ શકે એવું હોય ત્યાં બધે જ રવિ સભાઓનું આયોજન કરવું, લાભ લેવો, લેવડાવો. ન જેવું પોસિબલ હોય તો પરિવારના તમામ સભ્યોએ ભેગા મળી રવિસભાની કથાનો લાભ લેવો. ગઈકાલે વાલા ગુરુજી શિક્ષાપત્રી ભાષ્ય એના ઉપર જેમણે કંઈક પોતાનું નિજી ચિંતન પીરસ્યું હોય એ બધાનો સાર ભેગો કરી આપણે બધાને ખૂબ સુંદર વાતો કરી છે. એમાંય જ્યારે જ્યારે ગુરુજી એમની મૌલિક ભાષામાં એમના દિલના ઉદ્ગારો કહેવા લાગે છે ત્યારે ત્યારે મુમુક્ષુઓ માટે એ અમૂલ્ય મોતીઓનો જાણે વરસાદ વરસતો હોય એવું આપણા સૌના જીવનમાં કામનું હોય એવું ભાતું મળી જાય છે. આજે મૌલિનભાઈ સિંહ પટેલ શિકાગોવાળા ગઈકાલની કંઈ વાત કરે તો બહુ જ સારું. ગઈકાલે ગુરુજીએ વાત કરી હતી કે દુઃખ આપણે જો સ્વીકારી લઈએ તો નહિવત જેવું થઈ જાય, અને જો દુઃખ આપણે સ્વીકારી અને એવું માનીએ કે ભગવાને આ દુઃખ મારા માટે મોકલ્યું છે એમ કરીને આનંદથી સ્વીકારી દઈએ તો એ નહિવત થઈ જાય, અને ભગવાને મારા ફાયદા માટે આ દુઃખ મોકલ્યું છે એવું થઈ જાય તો એ દુઃખ એ સુખમાં પરિવર્તન થઈ જાય. બરાબર. જયભાઈ કથિરિયા ફ્રોમ કેનેડા. ગુરુજી એવી વાત કરી હતી કે સ્મરણ કરવું જ છે, એવી આટી આપણે પાડી લઈએ તો જ સ્મરણ થશે. રાઈટ, સાચી વાત છે. મેં એવું જોયું સંતોમાં, હરિભક્તોમાં, જેમણે ખરેખર એવું નક્કી કરી દીધું છે એમનાથી મારા કરતા વધારે થાય છે. ખોટું નહીં જયભાઈ, તમે ગુરુજીની વાત ખરેખર સારી યાદ રાખી. ગામડાઓમાં, શહેરોમાં, અહીંયા કે બહાર એવું જોવા મળે છે. જો સ્મરણ વર્ષમાં બીજા વર્ષના પણ ફક્ત હવે 2 મહિના બાકી રહ્યા, કાલે શ્રાવણ પૂરો થશે. ઇંગ્લિશ મહિના પ્રમાણે પણ આજે 9મો મહિનો શરૂ થઈ ગયો. જોત જોતામાં કેટલા વર્ષો જતા રહ્યા. જેમણે
અંદરથી જ એવું નક્કી કર્યું છે કે ખરેખર આ અંગ પાડવું જ છે, આ કામ કરી જ લેવું છે, કરી કરીને કરવાનું જ આ છે, તેઓથી ઘણું બધું સારું થાય છે. ખરેખર ખોટું નહીં. ધ્રુવિનભાઈ, ધ્રુવિન રાદડિયા. વેસણ સ્વામી, ગઈકાલે ગુરુજીએ કથામાં કહ્યું હતું કે ગમે તેવું મોટું દુઃખ આવે તો પણ જો ભગવાનનો આશરો દ્રઢ રાખ્યો તો ખરો સત્સંગ થયો કે હોય. સાચું, એકદમ સાચું. હા, ખોટું નહીં. આજે ન્યૂજર્સીમાં 5 જેટલા યુવકો ભેગા થયા છે. 5 ભેગા થયા તો 5 પાંડવો કહેવાય, રાઈટ? જોઈ લઈએ આપણે પાંડવો ખરેખર પાંડવોની જેમ રહે છે કે પછી કંઈક કૌરવોનો પાસ લાગ્યો છે. બોલો જોઈ. ગુરુજીએ વાત કરી હતી કે આપતકાલ પડે ત્યારે પોતાનું અને બીજાની રક્ષા થાય તેમ વર્તવું. વેરી ગુડ. કાલે ગુરુજીએ કહ્યું હતું કે ભગવાનના વિરલ સંતો ભક્તોએ સુખ દુઃખનો ભોગ લેવા કરતા તેનો યુઝ કરવો જોઈએ. વેરી ગુડ. ગઈકાલે ગુરુજીએ કહ્યું હતું કે આપણે કોઈ પણ મુશ્કેલી કે આપદા આવી પડે તો ભગવાન અને સાચા સંતો ભક્તોને આપણે યાદ રાખીને એમનો મહિમા ને બધું જાણવું તો આપણું દુઃખ ટળે. બરાબર. ગઈકાલે ગુરુજીએ વાત કરી હતી કે દેશકાળ આ રોગાદિક મનુષ્ય સંબંધી જે આપદા આવી પડે ત્યાં દેશકાળ પ્રમાણે વર્તવું, બીજી રીતે ન વર્તવું. જી. ભાવની વાત કરી હતી કે શાસ્ત્રમાં વાત છે, સંતો વાત કરે છે, પણ જે વાત કરે છે માની નથી લેવાતી, એટલો નાસ્તિક ભાવ છે. રાઈટ. અને નાસ્તિક ભાવે આપણું બહુ બગાડ્યું છે ખરેખર. કેટલું બધું બગાડ્યું છે કે આપણા કોઈક પરમ હિતેચ્છુ દાદા હોય અથવા આપણા ગુરુ હોય અને એમ કે બેટા અહીંયા જ હોનાનો ખજાનો છે, બેટા અમે તાર માટે રાખ્યો છે, તું લેજે, વાપરજે અને સુખે હરિભજન કરીને તારું કલ્યાણ કરી લેજે, આપણે મનાડું નહીં. એમાં હું ધૂળ હોનાનો ખજાનો હતો હશે. હોનાનો ખજાનો હોય તો તમે કેમ રાજમહેલ ન કર્યો? તમે કેમ ટાટાને બિરલાને અંબાણી જેવું ન કર્યું? બધી વાતો છે, આપણે ન મનાડું. પછી બીજાએ કીધું કે ભાઈ દાદા ખોટું થોડું કે ખોદ્યું, 2 ફૂટ ખોદીને મૂકી દીધું, જો લ્યો કાંઈ નીકળ્યું નહીં, હવે આ બધું ગપ્પા છે. કેટલી ખોટ જાય. એક વ્યક્તિ એનો હગો નહોતો એને 100% મનાણું. સાચું કહે છે, એ તો નિસ્વાર્થ છે, એને હું સ્વાર્થ હતો તે આવું કે. અને એણે ખરેખર 5 ફૂટ ખોદ્યું, ખરેખર ખજાનો નીકળ્યો, માલામાલ થઈ ગયો, ધન ધન થઈ ગયું. બોલ કોણ ફાવ્યા? જેને આસ્તિકતા હતી, વિશ્વાસ આવ્યો, પ્રતીતિ બેઠી, એ ફાવી ગયા, બાકીના ખોટમાં ગયા. એમ આજે પણ આપણને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એમની પરમ કૃપાથી આવો દિવ્ય ભવ્ય સારોમાં સારો સત્સંગ મળ્યો છે. પરંતુ જેને જેટલો અંદરથી આસ્તિક ભાવ વધારે આવે છે એ એટલા વધારે ફાવી જાય છે, ભાગ્યશાળી બની જાય છે. બહુ જ સારું. કારેલીબાગમાં, વડોદરામાં હમણાં વરસાદનું ખૂબ મોટું સંકટ આવ્યું. ફરી પાછા ઘણા બધા હરિભક્તો જો મંદિરે આવતા થઈ ગયા છે, નિયમિત કથા સાંભળતા થઈ ગયા છે. તો ત્યાં કોઈ ભક્તોને, સંતોને કાલની વાત કેવી છે? પ્રતિ અખંડ સ્મરણ નથી થતું તો એમ માનવું કે આપણામાં ક્યાંક કસર છે ધર્મ જ્ઞાન વૈરાગમાં. બરાબર. ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગમાં યા તો ભક્તિમાં ક્યાંક ભૂલ છે, એટલે જ આપણે અખંડ ભગવાનમય રહી શકતા નથી. બરાબર છે. બોલો લ્યો હસમુખભાઈ. જેને સત્સંગ છે એને શાંતિ છે. બરાબર. કાલે ગુરુજીએ કહ્યું કે સુખનો ઉપયોગ જો ભોગ વિલાસ માટે કરે તો વિનાશ છે અને સુખનો ઉપયોગ ઉન્નતિ માટે, સંતો ભગવાન ઉન્નતિ માટે કરે તો સારું છે. વાહ, બહુ સરસ. વેરી ગુડ. મહારાજે શાસ્ત્રોમાં ઘણી વાર કીધું છે અને મોટા સંતોએ પણ કીધું છે કે આપણે દેહ નથી આત્મા છીએ, પરંતુ એ આપણને મનાતું નથી, જે આપણામાં છુપી નાસ્તિકતા પડેલી છે એવું લાગે છે. બરાબર. આપણામાં નાસ્તિક મતી છે એટલે ભગવાનનો જેમ છે એમ
મહાત્મ્ય સ્વીકાર થતો નથી, મનાતો નથી, એ જ મોટો લોચો છે. બરાબર અશોકભાઈ, એવા છે એમને આપો, એ કદાચ મને લાગે છે ખુરશીવાળા દાદાઓને રાજીપો અપાવવા માંગતા લાગે છે. એટલે ગુરુજી વાત કરી હતી કે આપણામાં શક્તિ ખૂબ છે પણ તેનો આપણે ઉપયોગ કરતા નથી. હા સાચી વાત છે, જેને જેને શક્તિનો ઉપયોગ કરવો એમને આપો. એટલે ગુરુજીએ વાત કરી હતી કે આપણો દેશ કાળ સારો છે તો અત્યારે ભજન કીર્તન જે કરી લે એ સાસો સત્સંગી કહેવાય. વાહ વાહ ધનજી દાદા વાહ, દેશકાળ બહુ સારા છે, કરવું હોય તો આત્યંતિક કલ્યાણ થઈ જાય એમ છે, પ્રભુ પામી શકાય એમ છે, એ કરી લઈ તો થઈ જાય એમ. સાચી વાત છે, જગતના જે દુઃખનો ભોગવે છે અને ભગવાનના ભક્તો છે એ દુઃખનો ઉપયોગ કરે છે. વાહ વાહ, જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ભગવાન સર્વ કરતા હતા છે અને ભગવાન કરે તો થશે એ માનીને બેસી રહેવું નહીં, પણ પુરુષ પ્રયત્ન તો ચાલુ જ રાખવા. બરાબર, આપણા જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો ભગવાનમાં વિશ્વાસ રાખવો એ ડગવો જોઈએ નહીં તો આપણે સુખી થઈ જઈએ. બરાબર, તમે આવી ગયું. આવી ગયું પ્રવીણભાઈ, વડોદરાના છે પણ બોલો, એને કુંડળમાં ગમે છે ને 12મીના કુંડળ રહેશે. ધન્યવાદ છે ને, સારું કહેવાય, બહુ સારું. તો બાજુ માપો, મનુષ્ય જીવનમાં આધી વ્યાધિ ઉપાધિ ત્રણ જાતના દુઃખો હોય છે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે આપણામાં જે રહેલી નાસ્તિકતા છે એ ભગવાનમાં વિશ્વાસ થવા દેતી નથી, અને વિશ્વાસ નથી તો ભગવાનનું જેમ છે એમ સુખ આપણે ભોગવી શકતા નથી. બરાબર, આપણામાં જે શક્તિઓ રહી છે એનો ઉપયોગ ભગવાનની ભજન ભક્તિમાં કરવો જોઈએ. ખરું, કાલે કથામાં આવ્યું કે આપણને ભગવાને અપાર શક્તિઓ આપી છે પણ તેનો ઉપયોગ ભગવાનને રાજી કરવા માટે નથી કરતા, એ આપણી મોટા મોટી ભૂલ છે. એટલે જિંદગી બરબાદ થઈ રહી છે. ગુરુજી જે કહે છે તેમ કરીશું તો ચોક્કસ આપણે અક્ષરધામમાં પહોંચી જઈશું, એ વાતની કોઈ શંકા નથી. સજાનંદ સાહેબ. વાહ ઉત્તમ દાદા જી, બરાબર. કોઠારી સામેને તો આપો ભગત. ગુરુજી કીધું કે આરતમાં નાસ્તિક ભાવ છે અને સાબિત એવું છે કે શાસ્ત્રો અને સંતો મહારાજ આપણને કહે છે કે તું દેહ નથી આત્મા છો, તો એ મનાતું નથી, એટલે એ જ નાસ્તિક ભાવ છે. બરાબર, નાસ્તિક પણ છે ને એટલે ભગવાનનો મહિમા જેમ છે એમ થતો નથી, અને મહિમા થતો નથી એટલે ભગવાનનું ભજન ભક્તિ થતા નથી, અને એટલા જીવન નબળા રહે છે. વાહ વાહ, ધન્યવાદ અનુરૂતિ સ્વામી. ગુરુજી કીધું તું કે અત્યારે આપણે સત્સંગમાં બધા યુવકો અને બધા ભક્તો એવા છે કે અખંડ ભગવાનનું સ્મરણ ભજન કરે છે, તો એનું જોઈને આપણે શીખીએ તો આપણને પણ સ્મરણનું તાણ જાગે. બરાબર છે, કારેલી બાગમાં પણ જોવો સંતો દાદાઓ અને સંતો કેવી સારી કથા સાંભળે છે. વાહ ભાઈ, ભલા હરિભક્તો, ગુરુજીની આજ્ઞાથી આપણા મંડળના ઘણા બધા સંતો શ્રાવણ માસ નિમિત્તે ગામડા વિચરણ કરવા ગયા હતા. શહેરોમાં, ગામડાઓમાં, ગુજરાતમાં, આઉટ ઓફ ગુજરાત ઘણા બધા પ્રાંતોમાં આપણા સંતો વિચરણ કરી આવ્યા. એમાં કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું કે ત્યાં ખૂબ સારા ભક્તો છે. આજના આવા ઘોર કળીકાળમાં, આટલા વિષમ વાતાવરણમાં પણ ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો, વડીલો, માતાઓ એટલા બધા સારા ભજનના, સત્સંગના અંગવાળા ભક્તો છે કે એને જોઈને આપણું દિલ ઠરી જાય. અરે સત્સંગમાં જ્યારે એ એંગલે નજર કરીએ તો આપણને એવું લાગે આજ પણ કોઈ માને યા ન માને, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં પ્રગટ પ્રમાણ છે. તેઓનું કામ કરે છે. આજ પણ 200 વર્ષ પહેલા જેવા સંતો અને હરિભક્તો હતા એવા સંતો અને હરિભક્તો પ્રગટ પ્રમાણ છે. આપણી આંખ જોઈએ, આપણી દિવ્ય દ્રષ્ટિ જોઈએ તો આ સત્સંગ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો છે, એનાથી સંચાલિત છે.
અહીંયા બધું જ બગડેલું છે નહીં, હોઈ શકે નહીં. ખૂણે ખાચરે મંદિરમાં ક્યાંક થોડું કચરું પડ્યું હોય એનો મતલબ એ મંદિર મટી જાય નહીં, મંદિર અપવિત્ર નહીં. એ કચરું તો વાતાવરણને કારણે ખૂણામાં જરા આવી ગયું છે, એને વાળી શકાય છે. બાકીનું બધું જ મંદિર પરમ પવિત્ર અક્ષરધામ તુલ્ય છે, એનો લાભ લેવો જોઈએ. હા, ક્યાં ક્યાં કોણ કોણ અતિ સારા સત્સંગી છે જેનું જીવન જોઈને આપણું હૃદય ઠરી જાય, આજે નંદકાળ યાદ આવી જાય, એના કારણો ક્યાં ક્યાં છે એ જો વિચાર્યા હોય તો આપણને પણ આપણા જીવનમાં એ ઉતારવામાં, એવા બનવામાં અત્યંત ફાયદો થાય. ઝીણી નજર કરીએ તો આટલા કારણોમાંનું આ પહેલું કારણ એ છે કે જે જે સંતો હરિભક્તો નિયમિત સવારની કથા સાંભળે છે, રેગ્યુલર રવિ સભા ભરે છે, ત્યાં ખૂબ સારી પ્રગતિ છે, ત્યાં ખૂબ જ સારામાં સારો સત્સંગ આગળ વધી રહ્યો છે, દિન પ્રતિદિન સુધારો થઈ રહ્યો છે. કથા સાંભળવામાં પણ ખાલી બકાડે છે એવું નહીં, શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક કથા સાંભળે છે, એકાગ્ર વૃત્તિથી સાંભળે છે. કથામાં બેઠા હોય પરંતુ કથામાં બેઠા બેઠા કંઈક બીજું જ કરતા હોય, એનામાં કોઈ સુધારો થતો નથી, થવાનો પણ નથી. કેમ છે? એ સ્વામિનારાયણ ભગવાનની યુક્તિપૂર્વક આજ્ઞા લોપે છે. કથામાં બેઠા હોય એવું બકાડે છે, ખરેખર કથામાં એને રસ નથી, કથા કરનારમાં એને કોઈ પ્રતીતિ પ્રીતિ નથી. એ કથામાં બેઠા બેઠા પણ બીજું જ કરતા હોય, બીજું વિચારતા હોય, અથવા તો બેઠા બેઠા આલોચના કરતા હોય, ભૂલો કાઢતા હોય, અરુચિ કરતા હોય, અભાવ લેતા હોય, એને તો નુકસાન થાય છે. પણ જેઓ ખૂબ ભાવથી, શ્રદ્ધાથી, ઉત્સાહથી કથા સાંભળે છે અને એમાંય જેટલા આત્માઓ એવું માને છે કે વક્તા જે છે તે એમને તો ખબર હોય કે ન હોય, પણ મને એવું ચોક્કસ લાગે છે કે મારા મહારાજ જ એમાં રહીને મારા માટે જ આ વાત કરે છે, આ મને જ કહી રહ્યા છે. હે મહારાજ, થેન્ક યુ મહારાજ, તમે મને રોજ જગાડો છો, તમે મને રોજ તમારા ભજનમાં સત્સંગમાં લગાડો છો, તમે મને સાવધાન કરો છો, મારા જ કામની વાત હે પ્રભુ તમે મને પીરસી રહ્યા છો. આવા સંતો અને આવા હરિભક્તો કૂદકે ભૂસકે ખૂબ જ સારી રીતે એકાંતિક ધર્મ સિદ્ધ કરી રહ્યા છે, એકાંતિકને માર્ગે ચાલી રહ્યા છે અને એને જોઈને, એના દર્શન કરીને આપણને પણ બળ મળી જાય, એટલા સારા ગુણિયલ મજાના બની રહ્યા છે. આ ઉપરાંત હજી સત્સંગમાં આગળ નજર કરીએ તો આપણને એવું જોવા મળે છે કે જેટલા સંતો, જેટલા હરિભક્તો અન્ય સંતો અને હરિભક્તોથી પ્રભાવિત થઈ શકે એવા નિર્માની છે, જેને વારંવાર અવારનવાર બીજાનો ગુણ બહુ આવે છે, જે બીજાનો ગુણ બહુ લઈ શકે છે, જે બોલી શકે છે, જેનું હૃદય બીજાનો ગુણ જોઈને, બીજાનું સારું જોઈને ગદગદિત થઈ જાય છે, ભાવ વિભોર થઈ જાય છે. એવા સંતો ભક્તો જેટલા કથા સાંભળે છે એ બધામાં પણ વધુમાં વધુ એના જીવનમાં ઉતરે, તેઓ પકડી અને પચાવી શકે એવા પાત્ર છે અને એવા બની જાય છે. કથામાં બેસે છે, કથા બહુ સારી રીતે નિયમિત સાંભળે છે, પરંતુ દિન પ્રતિદિન એ બધું જ કર્યા પછી જેને બીજું ખરાબ લાગે છે, બીજા ખરાબ લાગે છે, જાણે કે બધું બગડતું હોય, બગડી ગયું હોય એવું લાગે છે, તેઓ જાતે પણ બગડી જાય છે. પરંતુ જેઓને રોજ રોજ એવું લાગે છે કે ઓહો, આ સંત, આ ભક્ત, આ ભાઈ, આ બાઈ કેટલા બધા ગુણિયલ છે, આમ તો જુઓ એને મહિમા કેવો છે, ઓહો, એને સેવાનું અંગ કેવું છે, મારા કરતા પણ બહુ સારા છે, એ મહારાજ તમે મને આવા સંતો ને આવા ભક્તોનો યોગ આપ્યો, બાપ એની ભેગા રહેવાનું આપ્યું,
મારા મોટા ભાગ્ય આજ ઘોર કળી કાળમાં આવા સંતો આવા હરિભક્તો મને તમે આપ્યા. ઓહો હો હો હો, આવા તો એપોલો કરતા વધારે સ્પીડથી આગળ વધી રહ્યા છે. જેઓને મહિમાવાળા સંતો અને ભક્તો બહુ ગમે છે, જેને એવા કોક એક બે ત્રણ ચાર મહિમાવાળા સંતો કે હરિભક્તો મળી ગયા છે અને ગમી ગયા છે, એને તો દિવસે લાભ થાય છે, એના કરતાં વધુ રાત્રે થાય છે, અને રાત્રે થાય એના કરતાં વધુ દિવસે લાભ થાય છે. જાણે એને તો અખંડ કથા, જાણે એને અખંડ કોક રિચાર્જ કરનાર મળી ગયા છે અને એનો એને સ્વીકાર થઈ ગયો છે, એના ફાયદાનો તો આપણે કોઈ માપ ન કાઢી શકીએ એટલો મોટો લાભ છે. કોઈ પણ ત્યાગી યા ગૃહી, નાના યા મોટા, જૂના યા નવા, કોઈક મહિમાવાળાને સેવી રહ્યા છે, જેના ભાગમાં કોઈક મહિમાવાળાનો આજુબાજુમાં સંગ મળી ગયો છે અને એને ઓળખે છે, ઓહો હો ભાઈ 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 ભાઈ, એના લાભની તો કોઈ કલ્પના ન થાય એવો આજ આ સત્સંગમાં લાભ જોવા મળે છે. જેના ભાગમાં હોય છે, જેના ઉપર મારા પ્રભુની કૃપા દ્રષ્ટિ હોય છે, એને મહિમાવાળા સંતો અને ભક્તો ઓળખાય છે, એને એ ગમે છે, એની પાસે નિર્માની થઈ શકાય છે, એનાથી પ્રભાવિત થઈ શકાય છે અને એને રાજી કરીને એના જેવા ગુણો કેળવી મેળવી શકાય છે, એ આત્માઓ આજ ફાવી ગયા છે. કેટલાક આત્માઓ હાવ નવા નવા સત્સંગમાં છે તો પણ એને બે પાંચ મહિમાવાળા મળ્યા છે અને એ મહિમાવાળા ઓળખાણા છે અને એની યારે જોડાઈને રહે છે, એ પણ બહુ લાભમાં છે. જે જૂનામાં જૂના છે એને પણ મહિમાવાળાનો સંગ છે, મહિમાવાળા ગમે છે, દિવ્ય બુદ્ધિવાળા, દિવ્ય દ્રષ્ટિવાળા એને સારા અને પ્યારા લાગે છે, તો એને પણ ખૂબ લાભ છે, ખૂબ જ લાભ છે. એનાથી આગળ એવું જોવા મળ્યું કે જેને ખુદને આને આ જન્મે પ્રભુને પામવાનું તાન છે, જેને અંદરથી જ એવું રહે છે કે હવે વારે વારે નવી માં કરવી ને છે, આ છેલ્લી, આ જ જન્મે પ્રભુને પામવું છે, આ જ જન્મે અક્ષરધામમાં જવું જ છે, એટલા માટે જ મને સ્વામિનારાયણ ભગવાન, આવા સંતો, આવો સત્સંગ મળ્યો છે, હવે એ કામ તો કરવું જ છે. જેને આલોક કરતા અક્ષરધામની પ્રાયોરિટી આગળ છે, જેને વ્યવહાર કરતા સત્સંગનું મહત્વ વધારે છે, એવા આત્માઓને પણ સૌથી વધુ લાભ થતો જોવા મળે છે. જેમને સારામાં સારો યોગ છે, બધું જ સારું છે, એટલે એ બીજાના બળે તો આગળ વધે છે, પણ એને ખુદને હજી જેવું હોવું જોઈએ એવું સત્સંગનું, ભજનનું, ભરવું ને પામવાનું તાન નથી, તો એને જેવો સંગ બદલે છે, જેવું વાતાવરણ બદલે છે, એટલે તરત જ તેઓ પાછા ચડ્યા હોય ત્યાંથી પડે છે. એને તો ભગવાન સામેથી દયા કરીને સારામાં સારું વાતાવરણ આપતા રહે અને કોક એને ઉઠાવીને ચાલતા રહે ત્યાં સુધી તો એ ચાલે છે, નહીં તો ક્યારે અટકે એનું કાંઈ નક્કી નથી. અને ખરેખર એને જ સાચા અર્થમાં સંગ લાગ્યો કહેવાય, કે ભગવાને આપણને જેવા ગુરુ, જેવા સંતો, જેવા ભક્તો આપ્યા છે એના જેવું જ આપણું પણ તાન થઈ જાય, એના જેવું જ આપણું પણ જીવન લક્ષ બની જાય. તો વ્યવહાર પ્રધાન કરતા, સંસાર પ્રધાન કરતા, પૈસો પ્રધાન કરતા, જે પ્રભુ પ્રધાન છે, સંત પ્રધાન છે, ભક્ત પ્રધાન છે, મોક્ષ પ્રધાન છે, તેવા આત્માઓને, તેવા સંતોને અપરંપાર નિરંતર લાભ મળે છે. અને આ બધામાં એક વાત ઉડીને આંખે વળગે એવી જોવા મળી છે કે જેને અતિ તીવ્ર મુમુક્ષુ, અતિ ભગવાનના વાલા કોઈ સંત અને ભક્ત અથવા તો કોઈ એવા મુક્ત પુરુષ આ લોકમાં હોય, એની હારે જીવનું સાચું જોડાણ થઈ ગયું છે. જીવનું જોડાણ, એનો પરમ વિશ્વાસ, પરમ સ્વીકાર,
જાણે કે એ આજે પણ દાદા ખાચર છે, આજે પણ એ ગોપાળાનંદ સ્વામી મને મળ્યા છે, એટલો જ જેના જીવમાં સ્વીકાર છે. એટલું એની અરે એણે જીવ જોડીને દ્રઢીકરણ કર્યું છે કે વઢે ટોકે ભૂલ બતાડે રોકે સદા સવળું લઈ શકે. એવા સંતો, એવા હરિભક્તો, એવા બાઈ કે ભાઈ, દેશ કાળ હુજેવા આવે અને જાય એમાં ક્યાંય નો અટકે, નો પટકે, નો લટકે, નો ક્યાંય ફસાય, એવા બળિયા બની ગયા છે. અને એ તો ખરેખર હોય 100% આને આ જન્મે પૂરેપૂરું કામ કરી લઈ શકે એવા ટ્રેક ઉપર ચાલે છે. આવી રીતે આ દિવ્ય ભવ્ય સત્સંગમાં એટલી બધી દિવ્યતા ભરી છે, એટલું બધું સારું જોવા મળી રહ્યું છે, એવું લાગે છે હો વાલા ભાઈઓ, 200 વર્ષ પહેલા સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પ્રગટ પ્રમાણ હતા. અને તેઓ તેમના મહામુક્ત ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની હાજરીમાં જે વાતાવરણ બની રહ્યું હતું એવો જ કંઈક આજે આ ગણાવ્યા એવા કે હજી એ સિવાયના પણ અમુક સારા સારા મુદ્દાઓ જેના જીવનમાં પકડાઈ ગયા છે ને, ત્યાં ત્યાં એવો જ લાભ, એવો જ સત્સંગ, એવી જ પ્રાપ્તિ, એવી જ પ્રગતિ થઈ રહી છે. જેના અનંત જન્મના ભાગ્ય છે, અર્થાત જેના ઉપર મારા પ્રભુજીની, પ્રભુના કોઈ પ્રાણ પ્યારા સંત ભક્તની કૃપા વર્ષી હશે અને આવું સમજાઈ જશે અને આવું પકડાઈ જશે, તેવો આ માર્ગે ચાલી શકશે. આવું બધું જ આપણે કદાચ ન કરી શકીએ, ઓછું કરી શકીએ, પણ હજી એક ગુણ એવો જોવા મળ્યો કે જેને નિર્માની થઈને બીજાનો મહિમા રાખીને સેવા કરવાનું અંગ છે. શેનું અંગ છે? સેવા કરવાનું. જે દિલથી એવો સ્વીકાર કરે છે કે હું એવો છું નહીં, પણ મારા ભગવાને મને આવા સંતો અને ભક્તો આપ્યા છે અને હું એની સેવા કરીને રાજી બોલી, કદાચ એના આશીર્વાદથી, એના રાજીપાથી, એની કૃપાથી મને ભગવાન મળશે, હું ભગવાનનો કૃપાપાત્ર થઈ શકીશ, એ આત્માઓ પણ પરમ ભાગ્યશાળી બની રહ્યા છે. હે મહારાજ, તમે બહુ જ કૃપા કરી, પરમ કૃપા કરીને આજ આવો દિવ્ય ભવ્ય સત્સંગ આપ્યો. આજના આવા સત્સંગમાં પણ તમે અમને નન સંતો જેવા સત્પુરુષ સંતો આપ્યા, એવા ભક્તો આપ્યા. હે મહારાજ, તમારો એટલો આભાર કે આભારનું મારી પાસે ઋણ ચૂકવવાનું કોઈ જ સાધન, કોઈ માધ્યમ જ નથી. કેમ જે જેટલું પણ કાંઈ જીવનમાં સારું બની રહ્યું છે, થઈ રહ્યું છે, એ પણ આપ અને આપના વાલા સંતોની જ કૃપા છે, આ ભક્તોનો જ પ્રભાવ છે. એ તો દિવસે ને દિવસે ઋણ વધી રહ્યું છે, એમાં ઋણ ઉતરવાનો તો સ્કોપ જ ક્યાં વધે છે. પરંતુ હે મહારાજ, કોઈ દિવસ હું કૃતજ્ઞ ન બનું, આપે કરેલી આ કૃપાને હું અવગણું નહીં, એ કૃપાને હું મારા સાધનોનું ફળ ન માની બેસું. જિંદગીમાં ક્યારે એવું ન થાય કે હું બહુ ડાયો છું, હું બહુ બુદ્ધિશાળી છું, હું બહુ સમજુ છું, હું બહુ સાવધાન છું, હું બહુ સારી રીતે વર્તું છું, એટલે આ બધું સારું છે, તો મારા જેવા પાપ બીજા કોના. હે પ્રભુ, તમારી કૃપાને મેં, આપના વાલા સંતો ભક્તોની કૃપાને મેં મારા સાધન બળમાં વટાવી નાખ્યું, એટલા માટે મહારાજ આપની કૃપા કરુણા, હંમેશા કૃપા અને કરુણા જ ફીલ થયા કરે, જણાયા કરે, દેખાયા કરે, એવી કૃપા કરશો. આપે આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તમે મને માણસનો અવતાર આપ્યો, તમે મને હે પ્રભુ પરમ કૃપા કરીને તમારો નિશ્ચય આપ્યો, તમારો આશરો આપ્યો, તમને ઓળખાવે પમાડે એવા સાચા સદગુરુ, સાચા સંતો અને ભક્તો ઢગલા બાંધ આપ્યા. હે મહારાજ, મારી આજુબાજુમાં જ આજ
મને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામીની યાદી આપે એવા તમે ઘણા સંતો આપ્યા છે. એ ગોરધનભાઈ, પર્વતભાઈ, દાદા ખાચર, માચા બાપુ, એની ખાલી જગ્યા પૂરી દે એવા ઘણાય ભક્તો આપ્યા છે. હે મહારાજ, હું એને ઓળખું, દાસનો દાસ થઈ, નિર્માની થઈ, અભિમાન પડ્યું મૂકી અને એનો સ્વીકાર કરી શકું, કમસે કમ એની હારે મારો જીવ જોડી શકું, એ વઢે ટોકે રોકે કાંઈ શીખવાડે તો 100 એ 100% સવળું લઈ શકું, એવી હવે મારા ઉપર કરુણા કરજો. તો આ બીજા બધા સંતો અને હરિભક્તો જે આપનો રાજીપો રળી રહ્યા છે, આપનું ગમતું કરી રહ્યા છે અને આપના ગમતા માર્ગે ચાલી રહ્યા છે, એ માર્ગે હું પણ પાપા પગલી કરી શકું. કોઈ દિવસ આપના વાલા સંતો અને આવા હરિભક્તો મળ્યા પછી એનો અવગુણ ન લઉં, એ કુમાર્ગે હું કદી ન જાઉં, મન મારી જિંદગીમાં ક્યારે એવું ફીલ ન થાય કે બધું બગડી ગયું છે. છેલ્લા શ્વાસ સુધી મન આ સત્સંગમાં એવું ન લાગે કે બધા સત્સંગનો ઓરિજિનલ માર્ગ ભૂલી ગયા છે. હા, હું જેટલો ભૂલો પડ્યો છું એ મને રોજ મહારાજ બતાવજો, પણ આ સત્સંગમાં જેટલા સંતો અને જેટલા હરિભક્તો આજે પણ આપની કૃપાથી આપને પામવાને માર્ગે ચાલી રહ્યા છે, જેનામાં આપના ઘણા બધા ગુણો, આપનું ગમતું પ્રત્યક્ષ ઉતર્યું છે, એ મને રોજ રોજ બતાવજો, સમજાવજો, એનો સ્વીકાર કરાવજો. ખેર, જેના જીવનથી, જેના વાણી વર્તનથી મને કોઈ સમાસ થાય એમ ન હોય તો હું એમનો અવગુણ ન લઉં, કંઈ નહીં, એમનો કોઈ લાભ પણ ન લઉં, રાઈટ? પણ જેનાથી મને ખાસો બધો ફાયદો છે, જે ખરેખર ભગવાનની આજ્ઞા પાળે છે, જે મારા કરતાં પણ વધુ સારા છે, જે મુમુક્ષુ છે, જેને કોઈ મુક્ત પુરુષો સાથે જીવનું જોડાણ છે, જેઓ શ્રદ્ધાપૂર્વક આ સત્સંગનો લાભ લઈ રહ્યા છે, એ બગડેલા લાગે, એ માર્ગ ભ્રષ્ટ થઈ ગયેલા લાગે તો મારા જેવો પાપી બીજો કોણ થઈ જાય બાપ? હે, એ આવા દિવ્ય ભવ્ય સત્સંગમાં મને જેને તેના અવગુણ આવે, જ્યાં ત્યાં સિસ્ટમના પ્રોબ્લેમો દેખાયા કરે, તો સૌથી વધુ પ્રોબ્લેમમાં હું આવી ગયો છું. મને અભિમાન આવી ગયું છે, મારા ભગવાનને દયા કરીને જેટલું આપ્યું હતું એ બધાનો મને અપચો થયો છે. એટલા માટે હે મહારાજ, હવે એટલી કૃપા કરજો, તમે કરુણા કરીને મને જે કાંઈ આપ્યું છે, આટલું બધું સારું આપ્યું છે, એ મને સારું લાગ્યા કરે, દિવ્ય જણાયા કરે, હું એમાં દાસનો દાસ થઈને પડ્યો રહું અને આપના વાલા સારા સંતો ભક્તોને રાજી કર્યા કરું, એની સેવા કર્યા કરું, જેટલું થાય એટલું હું કરું, પણ બીજાનો અવગુણ ન લઉં, બીજાને નાના નબળા ન માન્યા કરું, સૌનો ગુણ લઉં, સૌને મોટા માનું, સૌને દિવ્ય માનું, મારાથી થાય એટલી એની સેવા કરું, એમને રાજી કર્યા કરું. હે મહારાજ, આટલી કૃપા કરજો. મને જણાવવામાં આવ્યું છે કે છેલ્લે 20 જુલાઈએ દયાનંદ સ્વામી વિરચિત શ્રી હરિચરિત્ર ચિંતામણી નામના ગ્રંથની કથા થઈ હતી. આજે આપણે એ ગ્રંથની કથાનો 88મો ભાગ આવ્યા છીએ. કડવું 143મું શરૂ થઈ રહ્યું છે. જ્યારે આપણે છેલ્લે કથા સાંભળી હતી ત્યારે જે કથા પ્રવાહ ચાલી રહ્યો હતો એ મુજબ વિક્રમ સંવત 1872ની સાલની લીલા ચાલે છે. 1872ની જન્માષ્ટમી કરવા માટે વાલા મહારાજ વડતાલ તરફ જવા રવાના થયા છે. સાથે કેટલાક સંતો અને હરિભક્તો છે. ગઢપુરથી નીકળેલા વાલા મહારાજ સારંગપુર પધાર્યા, આપણા પાડોશમાં આવ્યા. મને આશા હતી કે કદાચ મહારાજ દર્શન દે, અહીંથી ચાલે તો આપણને દર્શન થાય, સેવા થાય, થોડો લાભ મળી જાય. પણ મહારાજને સુંદરિયાણાવાળા હરિભક્તોને રાજી કરવાનો ભાવ હતો, તો મહારાજ સુંદરિયાણા થઈને ચાલ્યા.
સુંદરિયાણાથી આગળ વધ્યા તો ગામ ખડોળ પહોંચ્યા. ગામનું નામ ખડોળ. જ્યારે મહારાજ ખડોળમાં ગયા, નંદુકા તાલુકાનું એક ગામ છે, ત્યાં એક વિપ્ર હરિભાઈ કરીને ખૂબ સારા ભાવિક ભક્ત હતા, દિવ્ય બુદ્ધિવાળા ભક્ત હતા. મહારાજે એમને સામેથી કહ્યું, હરિભાઈ એ થાળ બનાવો બાપા, ભૂખ લાગી છે, કંઈક જમવાનું તો આલો. હે ઓહો, આ બ્રહ્માંડમાં કીડીને કણ અને હાથીને મણ જે ટાઈમ ટુ ટાઈમ ખાવા આપે છે, એ પ્રભુ આપણી પાસે ખાવાનું માગે, એ જ એમની સૌથી મોટી કૃપા કહેવાય. કે હે પ્રભુ, તમે અમારી પાસે અમને રાજીપો આપવાનો એક મોકો આપ્યો. ભક્તએ તરત જ ભાવ વિભોર થઈને વાલા મહારાજ માટે, સાથેના સેવકો સંતો ભક્તો માટે રસોઈ બનાવી. તાત્કાલિક કરવાનું હતું તો બાટી બનાવી દીધી. મહારાજને વાલું રીંગણનું શાક કર્યું. બાટી અને રીંગણાનું શાક મહારાજની આગળ થાળમાં ધરીને મૂક્યું. વાલા મહારાજ જમવા બેઠા. જ્યારે મહારાજ જમવા લાગ્યા તો જેમણે રસોઈ બનાવી હતી એવા હરિભાઈ આજ તો ગાંડા ઘેલા થઈને સામે દર્શન કરવા બેહી ગયા. કે હે પરમ કૃપાળુ, તમારી કૃપા બાપ, તમે આજ મારે આંગણે આવ્યા, આ ગરીબનું ઝૂંપડું તમે પાવન કર્યું. હે, ત્યાં તો કુબે હાથી, કરોડો બ્રહ્માંડના કિંગ, હે પ્રભુ તમે આજ મારે આંગણે આવીને બિરાજમાન થયા, તમે જમવાનું માગ્યું, આવા મારા ભાગ હોય ક્યાંથી? પણ મારા પ્રભુજીને પરીક્ષા લેવાનું મન થયું. ગામ ખડોળના હરિભાઈ ભૂદેવને ઘરે જમતા જમતા વાલમજીએ પરીક્ષા કરી, અને એ પરીક્ષામાં હરિભાઈને દિવ્ય ભાવની દ્રઢતા હતી તો 100% પાસ થયા. કેટલા ટકા? પણ એ પરીક્ષા હતી કેવી સાંભળો. શ્રી હરિલીલામૃતકારે આ વાતની નોંધ લીધી છે કે મહારાજે કેવી લીલા કરી અને એમાં શું બન્યું. વિપ્રની દ્રઢતા જોવાનાથી, જમવાને માંડ્યું બે હાથે, આમ તો એક શિષ્ટાચાર એ છે કે જમણા હાથે જમવાનું હોય, ડાબો હાથ ચોખ્ખો રાખવાનો હોય, પાણી પીવાનું. આપણો માનવીય ધર્મ એવો છે કે આપણે જ્યારે અનાજ જમીએ પછી છેલ્લે કોગળા કરીને કે પાણી પીને મોઢું સાફ સ્વચ્છ કરવું જોઈએ. જો આપણે મોઢું સાફ ન કર્યું હોય અને અનાજવાળું મોઢું હોય તો હવે આપણે જેને જેને અડીએ એનું જ હાથનું ખાધું હોય એટલો દોષ લાગે. હવે મોઢું સાફ તો થાય કે સ્વચ્છ હાથથી આપણે પાણીનો પ્યાલો ગ્લાસ તુંબડું પકડીએ અને એનાથી પાણી પીએ. હવે જે હાથથી પાણીનો પ્યાલો પકડીએ છીએ એ હાથ જ ખરેખર ગંદો છે, મીન્સ કે અનાજવાળો એઠો છે. તો આપણે જે પકડ્યું એ પણ એઠું જ થઈ ગયું ઓલરેડી, એનાથી પાણી પીધું તો બધું એઠું ને એઠું જ ચાલ્યું. એટલા માટે ડાયા સંસ્કારી કુટુંબમાં નાનપણથી એવા સંસ્કાર આપવામાં આવે છે કે બેટા એક હાથે ખવાય અને એ પણ જમણા હાથે ખવાય, ડાબા હાથે ખવાય નહીં. મીન્સ ડાબા હાથને ચોખ્ખો રાખે, ડાબા હાથનો ઉપયોગ કરી શકાય પણ કેવળ અને કેવળ શુદ્ધ ફરાળી હોય એટલા પૂરતું. હવે જેવો પોતે આખી દુનિયાને આખા સત્સંગને આવા સંસ્કાર આપે છે એ પ્રભુ પોતે આજ કેવા હાથે ખાવા લાગ્યા? બે હાથે. અરે ભાઈ, ભક્તો પણ એક હાથે ખાય છે, શુદ્ધિ સાથે જમે છે, એના બદલે ભગવાન પોતે બે હાથે ખાવા લાગ્યા. જમવાને માંડ્યું બે હાથે, જમવાને માંડ્યું બે હાથે, પ્રિયા પ્રાકૃત દીઠી તે ઠાર, પ્રિયા પ્રાકૃત દીઠી તે ઠાર. અમારા વાલાની લીલા કેવી છે? પ્રાકૃત લીલા છે, માઇક લીલા છે. દુનિયાવી જીવ જેવું કરે એવું મારો વાલો ચાય ચાય ને કરવા લાગ્યા, પણ તોય સંશય ન થયો લગાર, 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 થયા
રાજીવો મળી ગયો આ ઢળક સેનાજી દિવ્ય ભાવથી પાક્કા નિશ્ચયથી ભગત બેઠા બેઠા સમજતા હતા કે મારા ધર્મ બધા અમારા માટે છે કોના માટે માણસો માટે ભક્તો માટે સંતો માટે હે પ્રભુ તમે તો જે કરો એ બધું દિવ્ય ભવ્ય પરમ કલ્યાણકારી છે આવો સંશય વિનાનો નિશ્ચય હતો તો દિવ્ય ભાવ રહ્યો અને દિવ્ય ભાવ રહ્યો તો શ્રી પ્રભુ તેથી પ્રસન્ન શ્રી પ્રભુ તેથી પ્રસન્ન આપ્યું કલ્યાણ કારી વચન આપ્યું કલ્યાણ કારી વચન કલ્યાણ કારી વચન મહારાજ કે જાઓ ભગત તમને અમારામાં અમારી આવી પ્રાકૃત લીલામાં પણ આટલો બધો દિવ્ય ભાવ રહે છે તો આને આ જન્મે અક્ષરધામ મળી જશે આવું છે ભાઈ ખોટું નહીં થોડાક દિવસ પહેલાં જ ગુરુજીએ આ સવારની કથામાં કીધું હતું વચનામૃત વડતાલના 5માં આ એક ચોખ્ખો સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરીને આપણને સૌને સમજાવ્યો છે આપ્યો છે કે પોતે ભલે માયિક દેહવાળા હોય માયિક ઇન્દ્રિય અંતઃકરણવાળા હોય અને એના ભાવો ત્રણ ગુણો પણ જણાતા હોય પણ જેના જીવમાં આવો ચોખ્ખો નિશ્ચય છે કે મને મળ્યા એવા જે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ દિવ્ય દિવ્ય અને દિવ્ય જ છે એની બધી જ ક્રિયાઓ દિવ્ય છે જેને ભગવાનમાં ક્યારે કોઈ પણ સંજોગોમાં માયિક ભાવ થતો જ નથી આવતો જ નથી ભગવાન ગમે એટલું સુખ આપે તોય અને દુઃખ આપે તોય ભગવાન ગમે એવી માનવી લીલા કરે તોય અમાનવી કરે તોય એવા ભક્ત ભગવાનના નિશ્ચયના પ્રતાપે પોતે પણ દિવ્ય બની જાય છે જી ગુરુજીની મરજી જોઈને વાલા સંતો હવે ઠેક ઠેકાણે હરિભક્તો ભેગા મળીને કથા સાંભળવા લાગ્યા છો જો સુરત વેડ રોડમાં પાછા બીજા થોડા યુવાનો ભેગા થઈ ગયા સંજયભાઈ જીવાણી ત્યાં જોયું તમે અરે વાહ તો બહુ સારું શૈલેષભાઈ યોગેશભાઈ કનૈયાલાલ હોય એવું મને લાગે છે પરેશભાઈ હા ઓ ઋતુલભાઈ આનંદભાઈ છે આનંદભાઈ બરાબર છે પછી એક હજી આનંદભાઈ પાછળ એક ભાઈ બેઠા છે એનું મને નામ નથી આવડતું સુરતના છે તમને કોઈને આવડે છે એક ભાઈ છે ચિરાગ બહુ સરસ ચાલો બહુ સારું બહુ જ સારું આવું થાય ને એનો ફાયદો હું જાણો છો મનની ગાફલાય વહી જાય અવલચંડાઈ વહી જાય આપણે કંઈક માકલા મારતા હોય ને એ બધું જતું રહે ટાઈમ ટુ ટાઈમ હાજર થવાનું ખટકો રહે અને વળી ભેગા થઈને કથા સાંભળી હોય તો ભેગા થઈને મંતવ્યો પણ લઈ શકાય કથા પૂરી થાય પછી એકબીજાને પૂછાય એકબીજા કહે વળી આખી કથા તાજી થઈ જાય દિવસે પણ એ મંતવ્યોની આપ લે કરવી હોય તો સારી રીતે થઈ શકે બહુ જ સારું એક આમાં ધ્યાન રાખવું પડે ભેગા થયેલા પોતાના વખાણ અને બીજાની નિંદા કરે તો મરી જાય એક કરતા બે બે કરતા ત્રણ ત્રણ કરતા ચાર ભેગા થાય અને જેટલા ભેગા થયા હોય એ બીજાનું હલકું બોલે બીજાની નિંદા કરે બીજાના નબળા નબળા ભાવો બધા વિચારે એ બધા જ મરી જાય સત્સંગમાં ખાડામ જાય પરંતુ જે ભેગા થાય એ ભેગા થયેલા હંમેશા જેટલા ભેગા થયા હોય ને એ સિવાયનાનું સારું બોલે સારું વિચારે સારું જોવે અને એના જેવા સારા થવાનો પ્રયાસ કરે જો એવું આજુબાજુમાં ન હોય તો કોઈનું કાંઈ ન જોવે અને પોતે પોતાનું કર્તવ્ય હાઈલાઇટમાં લાવી કે આપણે શું કરવું જોઈએ કોને હાલો તો એવું કેરા કરે તો બહુ ફાયદો થાય ખડોળમાં મારા વાલાએ હરિભાઈ વિપ્રને ઘરે આવી લીલા કરી અને
આપણને એક બહુ જ મોટો મેસેજ આપ્યો કે પરમાત્મા રોમ રોમ દિવ્ય ચૈતન્યનું સ્વરૂપ છે, એની કોઈ પણ ક્રિયામાં ક્યારેય સંશય કરવાનો હોય જ નહીં. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુના. જો આવો કોઈ દિવ્ય ભાવ રાખે છે તો ખુદ ભગવાનનું આવું વચન છે કે એને ફરી હવે ક્યારે જન્મ લેવો પડતો નથી. તો મામેતિ, હે અર્જુન, એ ખરેખર મને પામે છે, પરબ્રહ્મ પરમાત્માને એ પામી જ જાય છે. આવું વચન મારા વાલમજીએ ભગતને આપ્યું. પછી ત્યાંથી મહારાજ આગળ વધ્યા, પચ્છમ ગામ પધાર્યા, કમિયાળા પધાર્યા. ગામડાઓમાં વિચરણ કરતા કરતા વાલમજી વડતાલ પહોંચ્યા. વડતાલમાં નારાયણગર બાવાજીના ઘેરે આ વખતે મહારાજનો ઉતારો હતો. અરે વાહ, જો આપણને આજે પણ જોવા મળે છે, જ્યાં વડેવ માતાજીનું મંદિર પણ છે, મેળીવાળું મકાન છે વડતાલમાં, આજે એ સચવાયું છે. વાલમજી મેળા ઉપર ઉતર્યા. ક્યાં ઉતર્યા? નારાયણગીરી બાપુની મેળી હતી બહુ સરસ. નારાયણગીરી બાપુ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ભાવિક ભક્ત બન્યા હતા, બહુ જ ગુણભાવી હતા. તો મહારાજ એમના ઘેરે ઉતર્યા. જેવા મહારાજ પધાર્યા એટલે ગામમાંથી બાપુભાઈ, જોબન પગી, સુંદર પગી, બધા જ હરિભક્તો ભેગા થઈ ગયા હતા. એ પણ મહારાજની સમક્ષ આવીને બેઠા. બધા જ ભક્તોએ પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની પૂજા કરી. વાલમજીએ બધાને ખૂબ ખૂબ આનંદ કરાયો. થાળ થયો, વાલમજી જમ્યા અને જેટલા સાથે હતા એવા બધા સંતો પાર્ષદોને પણ જમાડ્યા. સાંજના સમયે મહારાજે વડતાલમાં મોટી સત્સંગની સભા બોલાવી. આપણે વિઝ્યુલાઇઝ કરીશું, વડતાલમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા છે. એમની આજુબાજુમાં અનેક સંતો ભક્તો બેઠા છે. દેશ દેશથી ઘણા બધા ભક્તો આવ્યા હતા. એ ભક્તોનો ભાવ હતો, મહારાજે હા પાડી તો સૌ કોઈ ચંદન પુષ્પ વસ્ત્ર અલંકાર વગેરે લઈને પ્રગટ પરમાત્માની પૂજા કરવા આવ્યા. મહારાજે બધાની પૂજા સ્વીકારી. પછી મહારાજ કે હવે બેસો, અવાજ કરશોમાં, હલચલ કરશોમાં, સાવધાન. અને હવે મહારાજ વાતો કરવા લાગ્યા. જ્યારે પરમાત્મા પોતે પરમ કૃપા કરીને એમના વાલા સંતો ભક્તોને વાતો કરે અને એમાં જ્યારે મહારાજને એવું લાગે કે આ બધા મારી પ્રતીતિવાળા છે, ત્યારે મહારાજ એના રહસ્યની વાતો કરતા. પૂરી પ્રતીતિ ન હોય, સંશય થાય એવું હોય, નિશ્ચયમાં પણ હજી જોઈએ એવી નકરતા ન હોય, ત્યારે મહારાજ પરોક્ષ ભાવમાં વાતો કરતા. એને હદે એવી, પચે એવી, ફાવે એવી, એનું હારું થાય એવું કે. પણ જ્યારે ખરેખર પાત્ર સંતો અને ભક્તો મળે તો મહારાજ પોતે, પરમાત્મા પોતે પોતાના દિલના ઊંડાણમાં પડેલા જે રહસ્યો હોય ને, જે આપણા કલ્યાણના પરમ કારણો હોય, એની વાતો કરતા. સાંભળો, મહારાજે તે દિવસે ત્યાં સભામાં શું વાત કરી. ભૂમાનંદ સ્વામી પોતાના સ્વરચિત હરિલીલામૃત ગ્રંથમાં આ વાત નોંધી રહ્યા છે કે તે દિવસે સ્વામિનારાયણ ભગવાને એવી મોક્ષના મુદ્દાની વાતો કરી કે વાલા સંતો, વાલા હરિભક્તો, સાંભળો, પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના સંત આ બે મળે, બે ઓળખાય, એ બેનો આશરો લઈ શકાય, ત્યારે એણે કરીને જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. આવું બોલ્યા મહારાજ. પ્રત્યક્ષ પરમાત્મા અને પ્રત્યક્ષ સંત, પ્રગટ સંત, એ પરમાત્માના નિશ્ચયવાળા એકાંતિક સંત, એ બેના આશ્રય કરીને, એના સંગે કરીને જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. આ જ ભાવની મહારાજે વાત એક વાર ગઢપુરમાં પણ કરી હતી, જેને આપણા નંદ સંતોએ સંગ્રહી છે વચનામૃત મધ્ય 21માં. શેમાં? મધ્ય 21માં. અને એને ટાઈટલ આપ્યું છે મુદ્દાનું, મુદ્દાનું વચનામૃત. શેનું વચનામૃત? મુદ્દો. એટલે કે આપણા કલ્યાણ માટે સેંકડો સાધનો હોય, એમાંથી એક એવું
કે એક કે હજારા ઓલ ઇન વન થઈ શકે એવું જે હોય એને મુદ્દો કહેવાય, એકદમ ટીક પોઈન્ટ. એમાં મહારાજે શું કીધું છે સાંભળો, જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે, તથા નારદ સનકાદિક સુખજી જળ ભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. આવું મહારાજ બોલ્યા મનસુખ બાપા. આજે આપણે રામાયણના કોઈ પ્રસંગો વાંચીએ યા તો સાંભળીએ, શ્રીમદ ભાગવતજીના કોઈ પ્રસંગો વાંચીએ યા તો સાંભળીએ, અને એમાં એવી વાત આવે કે ભાઈ સીતાજીનું હરણ થયું, એમાં એવી વાત આવે કે ભગવાન રામને ગાદી આપવાની હતી અને એ છેલ્લી રાત્રે બધો ખેલ બગડી ગયો અને 14 વર્ષ વનમાં જવાનું થયું. આપણે એવું સાંભળીએ કે સીતાજીનું હરણ થયા પછી ભગવાન રામ વનમાં રોવા લાગ્યા, આવું કાંઈ પણ સાંભળીએ તો આપણને આજે સંશય થાય, આજે આપણને કાંઈ આમ એમાં કુભાવ થાય ન થાય? કેમ જે આટલા વર્ષો પછી એટલી મતિ એટલી પ્રતીતિ હવે દ્રઢ થઈ ગઈ છે કે એ તો સાક્ષાત પ્રભુ વૈકુંઠાધિપતિ, એમાં કાંઈ સંશય કરવાનો હોય? એ જે કરતા હોય તે સારું કરતા હોય. અરે આપણે એવું સાંભળીએ કે નંદ અને યશોદાનો લાલો ગોપીઓના ઘરમાં જઈને માખણ ચોરી કરતો, તો આપણને અભાવ આવે ન આવે? આવો પણ ન જોઈએ. તો જેમ પરોક્ષ ભગવાનના અવતારોમાં સ્વરૂપોમાં આપણને મહિમાની દ્રઢતા થઈ ગઈ છે, એના દર્શનથી એની સેવાથી એનું નામ લેવાથી એના પ્રસંગથી આપણને આપણું કલ્યાણ મનાય, સ્વામિનારાયણ ભગવાન કહે છે એવો જ મહિમા આજ તમારી નજર સમક્ષ મનુષ્ય સ્વરૂપે પ્રભુ બેઠા હોય એનો થઈ જવો જોઈએ. અર્થાત મહારાજનું કહેવું એમ છે કે આજે અમે પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ તમારી સમક્ષ સહજાનંદ સ્વામી નામે બિરાજમાન છીએ, અમે તમને અમારા ધામમાં લઈ જવા આવ્યા છીએ, પરંતુ તમે અમને જો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે ઓળખો અને અમને હરેક ક્રિયામાં લીલામાં એવા ને એવા માનો ધારો, નંબર 2 આજે પણ જે એવા સંતો હોય એ સંતોને પૂર્વે થઈ ગયેલા જે સંતો એના જેવા જ દિવ્ય પરમ કલ્યાણકારી મુક્ત માનો, તો તમારે સમજવાનું કાંઈ બાકી રહ્યું નહીં. આવું મહારાજ કહે છે. આજના સંદર્ભમાં આપણે લેવું હોય તો આપણે એવું લેવું જોઈએ કે જે આ ભગવાનનું સ્વરૂપ બિરાજમાન છે એ સાક્ષાત અક્ષરધામાધિપતિ પોતે જ બિરાજમાન છે, એ પ્રગટ પ્રમાણ છે. અને મને મારા પ્રભુજી આવા ભગવાનની આજ્ઞા ઉપાસના પરાયણ સત્પુરુષ સંતો આપ્યા છે, એ આજે પણ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવી જ નંદ સંતોની ઝાંખી કરાવે છે. આજે જે આ મારા પ્રભુજીની કૃપાથી મને સારા સારા ભક્તો મળ્યા છે, એ દાદા ખાચરની, ગોરધનભાઈની, પર્વતભાઈની ખાલી જગ્યા પૂરી આપે છે. જો મને આજે પણ ભગવાન એવા ને એવા પ્રગટ પ્રમાણ સ્વીકારાય, આજે પણ એવા જ નંદ સંતો અને એવા જ ભક્તો સાક્ષાત મળ્યા છે એવો સ્વીકાર થાય, તો હવે સમજવાનું સમજાઈ ગયું, નહીં તો હજી ઘણું સમજવાનું બાકી છે. બીજું હુજે એટલું ડાપડ વધી રહ્યું છે, પણ તો મુદ્દો બાકી છે. તે આ વાર્તા એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટક્યો છે. જ્યાં સુધી
જેવો પરોક્ષનો છે એવો જ પ્રગટનો મહિમા દિવ્ય ભાવ દ્રઢ નહીં થાય ત્યાં સુધી છૂટક્યો નથી, મતલબ આત્યંતિક કલ્યાણ પરિપૂર્ણ કલ્યાણ થવાનું નથી. આવું ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવવા માગે છે. વડતાલમાં મહારાજે આવી સરસ મજાની કલ્યાણના મુદ્દાની, મોક્ષના મુદ્દાની વાત કરી, અને જ્યારે પ્રભુજીએ પોતે આવી વાતો કરી તો હવે એ જમાનાના સંતો ભક્તો જાલ્યા રે, ક્યાંય કેફ હામે નહીં, હો રૂવાડે રૂવાડે કેફ આવી. સાક્ષાત અક્ષરધામના અધિપતિ આપણને મળી ગયા, એ અક્ષરધામના મુક્તો મળ્યા. આજ મહારાજ અને આ મુક્તોની પ્રાપ્તિ થઈ, પ્રગટ પ્રમાણ ભગવાન અને ભગવાનના વાલા સંતો મળી ગયા. ઉત્સાહ આવી ગયો. મહારાજ કે તો હાલો હવે કીર્તન સંભળાવો. હવે એમણે કેવા કીર્તનો ગાયા હશે, એમાં નિષ્કોળાનંદ સ્વામીના એક ભજનમાં એની ઝાંખી થાય છે. હો વાલા ભાઈઓ, કે જેને આવો મોક્ષનો મુદ્દો સમજાઈ ગયો હોય, એનો કેફ કેવો હોય, એનો નિશ્ચય કેવો હોય, સાંભળો. આજ પ્રગટ પુરુષોત્તમ આનંદ ખંડ હરિ, આજ પ્રગટ પુરુષોત્તમ આનંદ ખંડ હરિ, હે હરિ હતા સહુ ને અગમ સુગમ થયા દયા કરી, હરિ હતા સહુ ને અગમ સુગમ થયા દયા કરી. એ જ્યારે સર્વોપરી પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં આવ્યા નહોતા તો અગમ હતા, આપણે કોઈ એના વિશે કાંઈ જાણતા નહોતા, આપણને કાંઈ ગમ પડતી નહોતી. પણ આજે આ બ્રહ્માંડમાં પ્રગટ્યા, પધાર્યા, સાક્ષાત આનંદ કન સહજાનંદ પધાર્યા, એમણે દયા કરીને એમનો નિશ્ચય આપ્યો, આશરો આપ્યો, ફાવ્યા, એ આજ સુગમ થઈ ગયા. હે કરી કૃપા વધારવા જાન આજ મહારાજ આવ્યા, હરી કૃપા વધારવા જાન આજ મહારાજ આવ્યા, આપે થઈ પરસાન નિજ જન મન ભાવ્યા, આપે થઈ પરસાન નિજ જન મન ભાવ્યા, આપે થઈ પરસાન જન મન ભાગા, આપે થઈ પરસાનની જન મન ભાગા. હવે નિષ્કોળાનંદ સ્વામીને તો સાક્ષાત મળી ગયા, એને તો આ અનુભવ થઈ ગયો, પણ એમણે કૃપા કરી મને તમને પણ એ પ્રસાદી વહેંચી, અને હવે એ કે સાંભળો બીજા પદમાં. એ તમે ઓળખી લેજો આજ સુખ સાગર સ્વામી, તમે ઓળખી લેજો આજ સુખ સાગર સ્વામી, હે સ્વામી સર્વે તણાય અધિરાજ સર્વે ધામના ધામી, સ્વામી સર્વે તણા અધિરાજ સર્વે ધામના ધામી. એ ઓળખી લેજો આ સર્વોપરી છે, કરોડો બ્રહ્માંડના કિંગ રાજા ધીરાજ છે, સર્વે ધામોના પણ ધામી છે. એ ધામી આવ્યા છે હરિ આજ મહારાજ મેર કરી, ધામી આવ્યા છે હરિ આજ મહારાજ મેર કરી, હે કર્યા જન કાજ પ્રેમે પધાર્યા હરિ, હરી હિત કર્યા જન કાજ પ્રેમે પધાર્યા હરિ, પ્રેમે પધાર્યા હરિ, પ્રેમે પધાર્યા હરિ. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધાર્યા. હવે નિષ્કોળાનંદ સ્વામી કહે છે કે આ મળેલા મહારાજ અક્ષરધામના ધણી જેને જેને ઓળખાણા, જેને એનો આશરો લીધો, એના ભાગ તો જુઓ. એ ધન્ય ધન્ય તે હનર નાથ જેને સતસંગ મળ્યો, ધન્ય ધન્ય તે હનર નાથ જેને સતસંગ થયો, મળ્યો સમા સમે અવતાર દિલ ભા
આવ્યો દાવ ઢળ્યો મળ્યો સમસમે અવતાર દિલ ભાયો દાવ ઢળ્યો મળ્યો સમસમે અવતાર દિલ ભાયો દાવ ઢળ્યો મળ્યો સમસમે અવતાર દિલ ભાયો દાવ ઢળ્યો બરોબર સમય ઉપર આજ આપણને પણ મારા પ્રભુએ માણાનો અવતાર આપ્યો જ્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના ધણિયા બ્રહ્માંડમાં આવ્યા અને આપણને પણ મારો વાલો અહીંયા લાવ્યા એટલે ફાવ્યા બહુ સારું થયું બહુ સારું થયું જેને જેને સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા એનો આશરો લીધો એની ભક્તિ કરી બધા નર કે નારી ત્યાગી કે ગૃહી ધન 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 થઈ ગયા હે સ્વામી અમારે પણ તમારી જેવા મહારાજને ઓળખવા હોય તમારા જેવો કેફ ચડાવવો હોય અને આ જન્મે અત્યંતિક કલ્યાણના પાત્ર થવું હોય અમારે શું કરવાનું સ્વામી કે એક રસ્તો છે જો તમને મારું મનાય તો કહું સ્વામિનારાયણ ભગવાન એકલા નોય આવ્યા એટલે જ એના મુક્તોને સાથે લાવ્યા એને મારા વાલાએ સાધુ બનાવ્યા કેટલાકને સારામાં સારા એકાંતિક ભક્તો બનાવ્યા અને બધા જ આ પૃથ્વી ઉપર વિચરતા હોય અને જો કોઈ એને ઓળખે કોઈ એને સેવે તો એ પણ એવા ને એવા જ ભાગ્યશાળી બની જાય એ શોધી જોતા સંત સમાન સુખદાય નવા મળે શોધી જોતા સંત સમાન સુખદાય નવા મળે જોતા સંત સમાન સુખદાય નવ મળે શોધી જોતા સંત સમાન સુખદાય નવ મળે મળે અવર સુખ કાન પાન જેથી જંબુર પડે મળે અવર સુખ કાન પાન જેથી જંબુર પડે નિષ્કળન સ્વામીની કલમ છે એ કહે છે જોવો આખા બ્રહ્માંડમાં મેં નજર કરી આ દુનિયામાં સાચા સંત જેવા કોઈ સુખદાયી નથી તમને ગમે એટલું ખાવા પીવા ઓઢવા પહેરવા રહેવા હરવા ફરવા મળે યાદ રાખો એ જેટલું જાજુ ભોગવો જાજા વહેલા જમપુરી ભેગા થઈ જાવ કારણ કે રાગ વધી જાય આસક્તિ વાસના વધી જાય અહમ મમત્વ વધી જાય તો પછી થાય હું એ મળે એ કઈ સુખ ન કહેવાય ભગવાનના વાલા સાચા સંત મળી જાય એના જેવું આ બ્રહ્માંડમાં કોણ સુખદાયી એ પળે સંત સમાગમે પાપ પાપ તે તન ના ચડે પળે સંત સમાગમે પાપ તાપ તે તન ના ટળે ટળે સર્વે શોક સંતાપ મન હરિ ચરણે વળે ટળે સર્વે શોક સંતાપ મન હરિ ચરણે વળે જો એવા સંતોનો સમાગમ થાય ગમી જાય જન્મ જન્મના પાપ માત્ર પ્રજળી જાય જીવ નિષ્પાપ થઈ જાય અરે સર્વે પ્રકારના તાપ આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય અને આખું આખું ભગવાનને માટે જીવન જીવી શકાય એવું બની જાય મન હરિચરણમાં લાગી જાય કેમ છે એવા એકાંતિક સંતનો યોગ આપણને પણ એકાંતિક ભક્તિવાળા કરી મૂકે આનું કારણ હું કે છે કે જે સંતો હોય ને એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના સાચા સાધુ એ હોય છે એવા એ રજે રાખે નહીં અભિમાન માન મેલીને રમે 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 રમે રુદે જેને ભગવાન તેને દોષ કોણ દમે 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 રમે દેહ ઇન્દ્રિય મન પ્રાણ પ્રભુ
પ્રભુને પ્રસન્ન કરે દેહ ઇન્દ્રિય મન પ્રાણ પ્રભુને પ્રસન્ન કરે કરે નિષ્કુળાનંદ વખાણ ધન્ય એવા જન ધરે 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 આ ધરા ઉપર આવા સંત હોય એ આ ધરતીના ભાગ્ય છે એવા સંત જેને ઓળખાય અને એને મન કર્મ વચનને સેવી લે એ તમામે તમામ જીવ પણ ધન 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 થઈ જાય છે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી એવા મુક્તોને લઈને અહીંયા આવ્યા છે નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ ઓળખી લ્યો સેવી લ્યો એને રાજી રાજી કરી લ્યો જાઓ તમારા બધાના પણ અમારા જેવા જ કામ થઈ જશે આવું વાલા મહારાજ અને એના મુક્તો આવી અને આપણા સૌને માટે આ લાખેણા લાવા જેવું ટાણું આપી ગયા છે આપણે એને વધાવી લઈએ એને સેવી લઈએ એ વાલા મહારાજ તમે અને તમારા સંતો અમને જેમ છે એમ ઓળખાય અમે માન મૂકીને નિર્માની થઈને એને સેવી શકીએ એવી દયા કરજો જ્યારે મહારાજ આવી બધી વાતો કરીને ભાઈ એ વાતો સાંભળીને કેફમાં કેફમાં કેટલાય સમાધિ થઈ ગઈ સમાધિમાં અક્ષરધામ અક્ષરધામમાં બેઠેલા અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણનો અનુભવ થયો જ્યારે એ બધા સમાધિમાંથી પાછા આવ્યા એ બધા બોલવા લાગ્યા ત્યાં તો જેટલાને સમાધિ નહોતી થઈ ને એને પણ રૂવાડે રૂવાડે કેફ ચડી ગયો એમાંથી તો કેટલાય નવા સત્સંગી થયા આવી રીતે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં રોકાઈને જન્માષ્ટમીનો દિવસ આવ્યો ત્યાં સુધી અવનવી અનેક લીલાઓ કરી અને પછી જન્માષ્ટમીના દિવસે હજારો સંતો અને હરિભક્તોની હાજરીમાં મહારાજે સ્નાનોત્સવ ગોઠવ્યો તે દિવસે ગોમતી તળાવ તૈયાર નહોતું ધના તળાવડીએ મહારાજ નાવા ગયા ખૂબ જળક્રીડા કરી વળી પાછા સાંજના સમયે ઉગમણી તરફ આંબળાના વૃક્ષતળે મોટી સભા કરાવી ત્યાં પણ ફૂલડોલનો હરિભક્તોએ હિંડોળો બાંધ્યો હતો વાલા મહારાજ ત્યાં બિરાજમાન થયા અને મહારાજને બધાએ હિંચકાવ્યા ત્યાં વળી પાછો ભગવાન સ્વામિનારાયણે એવો દિવ્ય અનુભવ આપ્યો કે હિંડોળે હિંચકતા મહારાજ અને અક્ષરધામમાં ઝૂલતા મહારાજ એક અનુભવાણો કારણ કે બે એક જ છે ને દયા કરે તો આપણને એવો અનુભવ થઈ જાય અને એ વખતે અનેક દેવતાઓ આવીને પુષ્પ વૃષ્ટિ કરી ગયા બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આટલા બધા પુષ્પો ક્યાંથી વરસે છે મહારાજ કે ઊંચું જોવો ને કે અમને કાંઈ નથી દેખાતું મહારાજ કે દેવો પધાર્યા છે એટલે તેઓ પુષ્પ વૃષ્ટિ કરે છે આવી રીતે જ્યારે બધું બન્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ જોઈને બધા જ સંતો હરિભક્તો ધન ધન થઈ ગયા અને અનેક નવા હરિભક્તોથી આવી રીતે જન્માષ્ટમીનો ઉત્સવ કરી વાલા મહારાજ હવે ગઢપુર આવવા માટે નીકળ્યા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંગળીના તારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા તમે મળ્યા તો સુખ છે જાજુ મારે હૈયે હૈયાનહાર અતિ પાવી ગયો છું વાલા અતિ પાવી ગયો છું વાલા મને મળ્યો તમારો પ્યાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મને મોટા સંતો આપ્યા મહાભક્તણો નહીં પાર લીધા જન્મ ઘણા મે વાલા આ લીધા જન્મ ઘણા મે વાલા ભજવાળી તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણા આધાર તમે હો
હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મે અબ આય જે તે સંગ હરિ જન ભાઈઓ થે તે, સબ હે મુક્ત અનાદિ દેહી, સો ભાવ અબ ભૂલ ગઈ તેહી, બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરવું, આત્મામાં હરિ રૂપન ધરવું, પરસ્પર આયા દરખાવું, પળય જ્ઞાન ભૂલી ન જાવું, પળય જ્ઞાન ભૂલી ન જાવું. સજાનંદ સ્વામી મહારાજની જય.